गुड आफ्टरनून विद्यार्थी मित्रों, श्री आर्यपुर प्राथमिक शाला ऑनलाइन एजुकेशन में तमारुं स्वागत छे। धोरण 6 विषय अंग्रेजी स्वाध्याय पोथी यूनिट 4 प्रश्न नंबर 4 5 अने 6 त्रण प्रश्नना आपणे स्वाध्याय पोथी नी अंदर जवाब लखवाना छे। पेज नंबर 36 37 ने 38 दरेक विद्यार्थी मित्र छे ते बोर्ड उपरथी जोईने पोतानी स्वाध्याय पोथी नी अंदर लखशे। प्रश्न चार जोईए। फिल इन द ब्लैंक्स यूजिंग द वर्ड्स गिवन इन द ब्रैकेट्स। काउंट्स में आपेला शब्दनो उपयोग करीने आपणे खाली जग्या पूरवानी छे। काउंट्स में तमने शब्दों आपेला छे, तो फर्स्ट क्वेश्चन जोईए। टी इज डैश, आंसर आवशे हॉट। अहींया छे ते जवाब जोईने लखता जाजो, टी इज हॉट। नेक्स्ट, धीस पेपर इज थिक बट धेट पेपर इज, आंसर आवशे थिन। नेक्स्ट, द मैंगो ट्री इज ए डैश ट्री, आंसर आवशे बिग। नेक्स्ट, द ग्रास इज डैश, आंसर आवशे सॉफ्ट। नेक्स्ट, आइसक्रीम इज डैश, आंसर आवशे कोल्ड। नेक्स्ट, धीस पेन्सिल इज डैश बट धेट पेन्सिल इज शॉर्ट, आंसर आवशे लॉन्ग। नेक्स्ट, मनुभाई इज ए डैश मैन बट हिज ब्रदर इज ए थिन मैन, आंसर आवशे फेट। माय रूम इज डैश बट योर रूम इज बिग, आंसर आवशे स्मॉल। नेक्स्ट, रमन इज टॉल हिज ब्रदर इज शॉर्ट, आंसर जोयो आपणे शॉर्ट। नेक्स्ट, द पीकॉक इज ए डैश बट, आंसर आवशे ब्यूटीफुल। नेक्स्ट प्रश्न 5, फिल इन द ब्लैंक्स विद द करेक्ट फॉर्म्स ऑफ द वर्ब्स गिवन इन द ब्रैकेट्स। एग्जांपल, संजय विल कम टू स्कूल टुमोरो, काउंट्स में आप्युं छे कम। विद्यार्थी मित्रों, प्रश्न 5 छे ई आपणा सादा भविष्यकाळना रूपो छे। केम? तो के आगळ आपणने ભવિષ્યકાળ માટે ઉપયોગ થતો શબ્દ વિલ આપ્યો છે। ક્રિયા જે છે એ ભવિષ્યમાં કરવાની છે, ક્રિયા હજી થઈ નથી। કાઉન્ટ્સમાં જે તમને આ બ્રેકેટમાં જે આપ્યું છે ખાલી જગ્યા પછી, તે ક્રિયા છે, મૂળ ક્રિયાપદ છે બધા, તો હજી ક્રિયા થઈ નથી, કરવાની છે, એટલે એના માટે આપણે આગળ શું લખીએ છીએ, વિલ। ફર્સ્ટ ક્વેશ્ચન જોઈએ। રોહિત ડેશ ક્રિકેટ ફ્રોમ નેક્સ્ટ મંથ, આપણા ભવિષ્યકાળમાં આજી રોહિતને ક્રિકેટ રમવાનું છે, બરાબર, એટલે આપણે શું લખ્યું, વિલ પ્લે, રોહિત વિલ પ્લે। નેક્સ્ટ, મિસિસ શાહ ડેશ ટુ વેરાવલ નેક્સ્ટ વીક, આન્સર શું લખ્યો છે આપણે, વિલ ગો, ભવિષ્યમાં તે જવાના છે। નેક્સ્ટ, વી ડેશ ધ રૂમ ટુમોરો, કાઉન્ટ્સમાં આન્સર શું લખ્યો છે, ક્લીન, તો આપણે એનો જવાબ શું લખ્યો, વિલ ક્લીન, સાફ કરવાનો છે। નેક્સ્ટ, મોહન ડેશ અ પિક્ચર, કાઉન્ટ્સમાં આપ્યું છે કલર, આન્સર આપણે શું લખ્યો, વિલ કલર, ભવિષ્યમાં તે કલર કરવાનો છે। નેક્સ્ટ, ધેર ડેશ એ પોયમ નેક્સ્ટ વીક, કાઉન્ટ્સમાં શું લખ્યું છે બ્રેકેટની અંદર, લર્ન, તો આપણે અહીંયા જવાબ શું લખ્યો, વિલ લર્ન, તે શીખવાનું છે। નેક્સ્ટ, હેમંત ડેશ હિઝ ટીચર ટુમોરો, કાઉન્ટ્સમાં લખ્યું છે મીટ, આન્સર શું લખ્યો છે આપણે અહીંયા, વિલ મીટ, મળવાનું છે। નેક્સ્ટ, આઈ ડેશ માય હોમવર્ક ટુમોરો, કાઉન્ટ્સમાં લખ્યું છે કમ્પ્લીટ, એટલે જવાબ શું લખ્યો, વિલ કમ્પ્લીટ, તે પૂરું કરશે, ભવિષ્યની વાત છે। નેક્સ્ટ, યુ ડેશ અમરેલી ટુમોરો, કાઉન્ટ્સમાં લખ્યું છે રીચ, આન્સર આપણે શું લખો, વિલ રીચ। નેક્સ્ટ, રાઘવ ડેશ અ બાઇસિકલ નેક્સ્ટ મંથ, કાઉન્ટ્સમાં શું લખ્યું છે, બાય, આપણે અહીંયા શું લખ્યું છે, વિલ બાય। નેક્સ્ટ, ધ બોયઝ ડેશ કાઇટ્સ, કાઉન્ટ્સમાં લખ્યું છે ફ્લાય, આન્સર શું લખો આપણે અહીંયા, વિલ ફ્લાય। વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 4 અને પ્રશ્ન નંબર 5 એ ખાલી જગ્યા છે, આપણે ખાલી જગ્યા બોર્ડ ઉપરથી જોઈને લખી। હવે પ્રશ્ન નંબર 6, ફોર્મ ક્વેશ્ચન્સ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ। હવે આપણે સવાલ જે છે તે બનાવવાના છે। પ્રશ્ન નંબર 6 ની અંદર શું આપ્યું છે, કાઉન્ટ્સ ની અંદર હુ વોટ વેર વેન હાઉ મેની થી આપણે હવે સવાલ બનાવવાના છે।
तो એનું ઉદાહરણ પણ તમને નીચે આપેલું છે દરેક વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ જોઈએ કેતન વિલ ગિવ મી ટુ બુક્સ ઇન ધ લાઇબ્રેરી ટુમોરો એનું આપણે ઉદાહરણ આપેલું છે તો આપણે એના તે પ્રશ્ન જે છે એના જવાબ આપણે બનાવવાના છે જ્યાં અન્ડરલાઈન પાર્ટ કરેલો છે તે જોઈને આપણે એનો પ્રશ્ન બનાવવાનો છે તો પેલું આપ્યું છે જતીન વિલ ગો ટુ ભાવનગર નેક્સ્ટ વીક અન્ડરલાઈન શેમાં કહી છે જતીનમાં તો એનો આન્સર આપણે શું લખો હુ વિલ ગો ટુ ભાવનગર નેક્સ્ટ વીક વિદ્યાર્થી મિત્રો જવાબમાં આપણે પ્રશ્ન બનાવ્યો છે તો પ્રશ્નાર્થની હદ ફરજિયાત કરવું નેક્સ્ટ બીજી અન્ડરલાઈન કરેલી છે ટુ ભાવનગર તો આપણે હવે ટુ ભાવનગર જગ્યા છે તો જગ્યા માટે આપણે કયો શબ્દ વાપરીએ છીએ વેર આન્સર શું લખ્યો છે વેર વિલ જતીન ગો નેક્સ્ટ વીક નેક્સ્ટ અન્ડરલાઈન કરેલી છે નેક્સ્ટ વીકમાં તો હવે આપણે એનો નેક્સ્ટ વીકનો આન્સર જોઈએ સમય પૂછ્યો છે ક્યારે જવાનું છે સમય માટે શું આવે છે વેન વેન વિલ જતીન ગો ટુ ભાવનગર એટલે પાછળ છે પ્રશ્નાર્થ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કયુર વિલ બાય એ શર્ટ ટુમોરો અન્ડરલાઈન કેમાં કરી છે કયુરમાં તો આપણે એનો જવાબ જોઈએ Who will buy a shirt tomorrow? Question mark. Next, underline क्या मार रही छे? A shirt. तो shirt छे वस्तु छे. वस्तु माटे अपने what शब्द वापर रही छे. तो ना जवाब चाहिए. What will Kairu buy tomorrow? Question mark. अबे त्रिज्या underline कर ली छे. Tomorrow. Tomorrow समय गाड़ा माटे आवे छे. पाँच वापर जो ये ना मार. क्या वो शब्द वापर रही छे? तो क्या when? When will Kairu buy a shirt? नेक्स्ट प्रश्न थन सोनल विल ड्रो टू रंगोलीज इन द इवनिंग अंडरलाइन केमा कर लिए छे सोनल मा आपणे एनो जवाब जोईए हु विल ड्रो टू रंगोलीज इन द इवनिंग क्वेश्चन मार्क नेक्स्ट पछी अंडरलाइन कर लिए छे टू रंगोलीज એટલે કે શું ક્રિયા કરવાની છે તે એનો જવાબ જોઈએ આપણે શું લખ્યું છે વોટ વિલ સોનલ ડ્રો ઇન ધ ઇવનિંગ અને ત્રીજી અંડરલાઈન કરેલી છે ઇન ધ ઇવનિંગ પાછો સમયગાળો પૂછ્યો છે તો જોઈએ એનો જવાબ વેન વિલ સોનલ ડ્રો ટુ રંગોલીસ ક્વેશ્ચન માર્ક નેક્સ્ટ પ્રશ્ન 4 શરદભાઈ વિલ ગો ટુ હિઝ ઓફિસ એટ 9 ઓક્લોક અંડરલાઈન કેમાં કરેલી છે પેલી શરદભાઈ માં શરદભાઈ નું જોઈએ વ્યક્તિ છે એના માટે કયો શબ્દ આવે હુ હુ વિલ ગો ટુ હિઝ ઓફિસ એટ 9 ઓક્લોક नेक्स्ट अंडरलाइन कर लीजिए टू हिज ऑफिस तो जगह कई जगह जाए छे जगह माटे आपणे वेर तो आपणे જોઈએ ના જો વેર વિલ શરદ બાય ગો એટ 9 ઓ ક્લોક ક્વેશ્ચન માર્ક વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન માર્ક ભૂલવા નહીં પ્રશ્ન ચિહ્ન લગાડવું તો પ્રશ્ન બનાવીને પ્રશ્ન ચિહ્ન ફરજિયાત આવે નેક્સ્ટ ત્રીજી અંડરલાઈન કરેલી છે એટ 9 ઓ ક્લોક તો સમયગાળો પૂછ્યો છે સમયગાળા માટે શબ્દ છે When? When will Sarath Bhai go to his office? Question mark. Next question about Yash will bring 10 balloons tomorrow. Underline पहली कर ली थे Yash मार. तो जो ये है ना जवाब Who will bring 10 balloons tomorrow? पची ये underline कर ली थे 10 balloons. जवाब जो ये इसको वस्तु मगर विषय तो वस्तु नहीं मारते सुन अबे what will Yash bring tomorrow? નેક્સ્ટ ત્રીજી અંડરલાઈન કરેલી છે ટુમોરો સમયગાળો પૂછ્યો છે સમયગાળા માટે શું આવે છે તો કે વેન વેન વિલ યસ બ્રિંગ 10 બલૂન્સ નેક્સ્ટ પ્રશ્ન છે સંજય વિલ ક્લીન હિઝ રૂમ ઓન સન્ડે પ્રશ્ન ની અંદર અંડરલાઈન કરેલી છે આપણે પહેલા સંજય ની અંદર તો જવાબ જોઈએ હુ વિલ ક્લીન હિઝ રૂમ ઓન સન્ડે બીજી અંડરલાઈન કરેલી છે હિઝ રૂમ તો એનો જવાબ જોઈએ ओके व्हाट विल संजय क्लीन ऑन संडे त्रीजी अंडरलाइन कर ली छे ऑन संडे समय गाळो पूछ्यो छे क्या दिन छे तो आपने जवाब જોઈએ व्हेन विल संजय क्लीन हिज रूम क्वेश्चन मार्क नेक्स्ट प्रश्न 7 द टीचर विल स्पीक इन द असेंबली हॉल नेक्स्ट सैटरडे तो पहली अंडरलाइन कर ली छे द टीचर तो जो ये जवाब है नो Who will speak in the assembly hall next Saturday?
नेक्स्ट એની પછીની અંડરલાઈન કરી લી છે ઇન ધ એસેમ્બલી હોલ જગ્યા કીધી છે જગ્યા માટે આપણે કયો શબ્દ વાપરીએ છીએ વેર તો વેર વિલ ધ ટીચર સ્પીક નેક્સ્ટ સેટરડે અને ત્રીજી અંડરલાઈન કરી લી છે નેક્સ્ટ સેટરડે સેટરડે સમયગાળો કીધો છે બરાબર તો હવે એના માટે સમયગાળાને પૂછવાનું હોય ત્યારે શું લખીએ છીએ આપણે વેન તો વેર વિલ ધ ટીચર સ્પીક ઇન ધ એસેમ્બલી પ્રશ્ન નંબર 8 My grandfather will gift me a bicycle next week. पहली अंकलन कर लीजिए my grandfather तो grandfather अपने व्यक्ति माते सुम आप रे चाहिए who will gift me a bicycle next week. यानी बच्चे अंकलन कर लीजिए ये bicycle वस्तु से वस्तु माते आप रे सुम आप रे चाहिए what तो what will my grandfather gift me next week. अने એની પછી છેલ્લી અંકલન કરી લીધી છે નેક્સ્ટ વીક એટલે પાછો સમયગાળો પૂછ્યો છે સમયગાળા માટે શું આવે છે તો કે વેન વિલ માય ગ્રેન્ડફાધર ગિફ્ટ મી એ બાયસિકલ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 6 નો આપણે અભ્યાસ કર્યો પ્રશ્ન નંબર 6 માં આપણે એ જોવાનું છે કે જ્યાં વાક્યની નીચેના શબ્દમાં અન્ડરલાઈન આવતી હોય તે શબ્દ માટે આપણે એવો પ્રશ્ન જેવો શબ્દ જેની નીચે અન્ડરલાઈન કરેલી હોય એ પ્રમાણેનો આપણે એનો સવાલ બનાવવાનો છે દરેક વિદ્યાર્થી મિત્રોએ પ્રશ્ન 4 5 6 નો અભ્યાસ કર્યો છે સ્વાધ્યાય પોથીની અંદર પણ લખશે તથા લેસન બુકની અંદર લખશે આપણો યુનિટ 4 અહીંયા પૂર્ણ થાય છે નેક્સ્ટ યુનિટ નેક્સ્ટ લેક્ચરમાં થેન્ક યુ